أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته وعليكم السلام ورحمة الله وبركاته إشاني نماز بتشيني جدواته تمي هالروز پریش پڑھاوام آوے چھے انہیں ورشو تھیا پری ریا چھے انہوں مین تھیم چھے رزق تو چالو تھائی چھے بسم اللہ الرحمن الرحیم اللہم صلی علی محمد و علی محمد اللہم انہو لیس لی علم بموضع رزقی او اللہ I have no knowledge of the sources of my livelihood یا اللہ جا رزق نموضوع چھے એનું એલ મારી પાસે નથી, રિસ્ક છે શું એ મને ખબર નથી, કે એનું સોર્સ ક્યાંથી છે. રિસ્ક કદાચ ખબર હશે પણ એનું સોર્સ ક્યાંથી છે એ મને નથી ખબર. વઇન્નમા અતલુબુહુ બિખતરાત ઇન તખતુરુ અલા કલ્બી એન્ડ આઈ સર્ચ ફોર ઇટ બાય ધી થોટ્સ દેટ સ્પ્રિંગ ઇન માય હાર્ટ. રિસ્ક વાસ્તે બેશક હરકત કરવાની જરૂર છે, પણ હરકત કરતાં વધારે અમારા મગજમાં ચાલી રહ્યો હોય છે વિચારો. કેટલા બધા વિચારો દિવસમાં ઉઠવાની સાથે ઉઠશું, શુકર કરવાના પહેલાં ખુદાને એ જ કહેશું કે વિચાર આવવા માંડશે કે આજનું રિસ્ક કેવી રીતે કમાશું, અમે શું કરવાનું છે આજે રિસ્ક વાસ્તે. તો વિચારો મગજના. ફઅજુલુ ફી તલબિહિલ બુલદાન સો આઈ વન્ડર ઇન સર્ચ ફોર ઇટ થ્રુ ધ સિટીઝ. ગામડા ગામડામાં હું ફરું છું હવે એ રિસ્ક ગોતવાનું, ગોઈંગ ફ્રોમ વન પ્લેસ ટુ ધી અધર. ફિઝિકલી કદાચ નહીં જતા હશું પણ વિચારોમાં ક્યાં ને ક્યાં પહોંચી જશું, એક ગામથી બીજા ગામ. ફઆના ફીમા અના તાલિબુન કલ હૈરાન લાઈક અ કન્ફ્યુઝડ ટ્રાવેલર. હૈરાન, હેરાન છું ક્યાંથી મને આ રિસ્ક મળશે. لا ادري في سهل هو ام في جبل ام في ارض ام في سماء. I do not know whether it is on the plains or on the mountains, under the ground or in the sky, on land or on sea. وعلى يدي من ومن قبل من, or in whose hands and from whose hands shall I obtain it. મારું રિસ્ક કોના હાથમાં લખેલું છે એ મને ખબર નથી. હવે આ બધું પરવા પછી અમે વિચારે કે હવે આ રિસ્ક છે શું, અમે શું માંગી રહ્યા છીએ ખુદા પાસે. તો રિસ્કનું ડેફિનેશન કુરાનિક ડિક્શનરીમાં અમે જાણશું, ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ પ્રોવિઝન. જે ખુદાનું દેલું જે નિયમત છે, ખુદા જે કાંઈ નિયમત આપે છે એને રિસ્ક કહેવાય. તો હું જ્યારે વિચારું કે રિસ્ક શું છે, હમણાં સુધી મારા વિચારમાં શું આવે, પહેલું હશે પૈસો. પૈસો, આવક, રોકડા, પ્રોફિટ અને કોક જ ખાવાનું. તો બે ચીજ મારા મગજમાં આવશે, યા પૈસો યા ખાવાનું. અને શું કરું, કારણ કે માહોલ એવું છે, માહોલ અમારું જે છે એ કેપિટલિઝમનું છે. ટંઝનિયા પહેલાં સોશિયલિસ્ટ હતા, હવે કેપિટલિઝમ છે. તો કેપિટલિઝમનું ડેફિનેશન શું છે? કેપિટલિઝમ ઇઝ એન ઇકોનોમિક સિસ્ટમ બેઝડ ઓન પ્રાઇવેટ ઓનરશિપ ઓફ મીન્સ ઓફ પ્રોડક્શન, પ્રાઇવેટાઇઝેશન. જે મેઇન મીન્સ, જે ઇકોનોમિક આઉટપુટ જે આપતું હોય, વિટેગા ઉછુમી જેમ કે, એ બધા પ્રાઇવેટ હેન્ડ્સમાં હોય છે. એન્ડ ધી ક્રિએશન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ફોર પ્રોફિટ. પ્રોફિટ આ કીવર્ડ છે. માણસો બધું કરે ફાયદો વાસ્તે. તો માહોલ કેપિટલિઝમનું છે. તો બેશક મારા વિચારો પણ એવા જ હશે. જ્યારે હું રિસ્કનું વિચારું ત્યારે યા પૈસાનું વિચારીશ યા ખાવાનું વિચારીશ. અને ઇંગ્લિશમાં સેઇંગ છે, બાય બોરો સ્ટીલ ફોર પ્રોફિટ. લેવો કાંઈ ખપે તો કરજામાં લ્યો યા ચોરી કરો, પણ પેટ ભરાવું જોઈએ ફોર મની. ને ફોર્બ્સનું લિસ્ટ પણ અમે જોઈએ તો ઇટ ઇઝ બેઝડ ઓન વેલ્થ એક્યુમ્યુલેશન. કેટલું પૈસો માણસ ભેગું કરે છે એ પ્રમાણે ફોર્બ્સના લિસ્ટમાં અમારું દરજ્જો લેખાય.
અને બીબીસીમાં હમણાં હતું એલાકાના રિસર્ચ પ્રમાણે, જે ઇકોનોમિક રિસર્ચ ફાઉન્ડેશન જે છે એલાકાના રિસર્ચ પ્રમાણે, ધ ટોપ 1%, ધ રિચેસ્ટ 1% હેવ ધ વેલ્થ સેમ, એલાકાનું કમ્બાઈન્ડ વેલ્થ જે છે ઇઝ ધ સેમ એઝ ધ 99%, ધ રિમેનિંગ 99%. તો આજે ટોપ 1% છે, એલાકા પાસે એટલું બધું પૈસો છે, 99% વેલ્થ તમે બધા સાથે રાખો તો આ 1% પાસે વધારે છે. સો ઇટ્સ ઓલ બેઝ ઓન એક્યુમ્યુલેશન ઓફ વેલ્થ. પણ રોબિન શર્મા જે છે એને કહે છે સક્સેસ ગુરુ, મોટિવેશનલ સ્પીકર છે, હ્યુમન રિસોર્સ ટ્રેનર છે. માણસો એને કંપનીઝમાં બોલાવે છે, આવીને પોતાના એલાકાના સ્ટાફને ટ્રેન કરે, અને નાની નાની કંપનીઝ નહીં, મોટી મોટી કંપનીઝ, અમેરિકન એક્સપ્રેસ, ડેલ જે કમ્પ્યુટર કંપની છે, માઇક્રોસોફ્ટ, ઇન્ફોસિસ, આ બધી મોટી મોટી જે કંપની છે એલાકા રોબિન શર્માને બોલાવે, અને એનો એક કે બે દિવસનું સેમિનાર હોય છે. અહીંયા પણ આવ્યો હતો, વન ઓફ ધી હોટેલ્સમાં છે, મૂવનપીકમાં એનું સેશન હતું. તો એક આખા દિવસનું વર્કશોપ હોય કે ટ્રેનિંગ હોય, અમે જઈને એને સાંભળે, સ્પીચીસ આપે, પ્રેક્ટિકલ ટિપ્સ આપે કે કેવી રીતે સક્સેસફુલ થાઓ દુનિયામાં કે પોતાના બિઝનેસમાં. તો એ એક કિતાબ લખ્યો છે, ધ ગ્રેટનેસ ગાઈડ, એનું ઓડિયો પણ છે સાથે અને બુક પણ છે. આ ગ્રેટનેસ ગાઈડમાં શું છે, એક એક પેજમાં એ ટિપ્સ આપે છે, ડિફરન્ટ ટિપ્સ કે માણસને મગજમાં શું રાખવું જોઈએ જ્યારે પોતાની આવક ગોતો હોય. તો એ કહે છે, કોટ, એ કહે છે, ઇન માય માઇન્ડ વેલ્થ ઇઝન્ટ જસ્ટ અબાઉટ મેકિંગ મની. હવે આ કંપનીવાળાને કહે છે, જે કંપનીઝમાં મેઇન ગોલ ખાલી પૈસો છે, એ લોકોના સ્ટાફને કહે છે, વેલ્થ ઇઝન્ટ જસ્ટ અબાઉટ મેકિંગ મની, દે આર એકચ્યુઅલી 7 એલિમેન્ટ્સ દેટ યુ વોન્ટ ટુ રેઇઝ ટુ વર્લ્ડ ક્લાસ લેવલ્સ બિફોર યુ કોલ યોર સેલ્ફ રિચ. જો તમે રિચ ગણાવવું હોય, અરવિંદ શર્મા આ સ્ટાફને કહે છે, જો તમે રિચ ગણાવવું હોય તો ખાલી પૈસો ક્રાઇટેરિયા નથી, પણ 7 ક્રાઇટેરિયા છે જેમાં તમે સુધારવું પડશે પોતાને. ખાલી સુધારવાનું નહીં, પણ ટોપ ક્લાસ લેવલમાં તમે પહોંચશો તો જ તમે પૈસાવાળા લેખાશો. તો આ 7 એલિમેન્ટ્સમાં જો તમે એક્સેલ થશો તો જ તમે પૈસાવાળા ગણાવશો. આ 7 ચીજ શું છે, 7 ફોર્મ્સ ઓફ વેલ્થ. આ એના બુકમાં આ ચેપ્ટરનું હેડિંગ છે, 7 ફોર્મ્સ ઓફ વેલ્થ. પહેલું એ કહે છે ઇનર વેલ્થ. ઇનર વેલ્થ શું, પોઝિટિવ માઇન્ડસેટ. માણસના વિચારો ખાલી પોઝિટિવ રહે, નેગેટિવ ના રહે, પોઝિટિવ માઇન્ડસેટ એ કહે છે, દેટ ઇઝ ઇનર વેલ્થ. ખાલી એ નહીં પણ હાઈ સેલ્ફ રિસ્પેક્ટ, ધીસ ઇઝ ઓલ્સો ઇનર વેલ્થ. સેલ્ફ રિસ્પેક્ટ એટલે માનમાં રહેવું, પોતાના માનમાં રહેવું, એને પણ ઇનર વેલ્થ કહેવાય છે. ઇન્ટરનલ પીસ, દુનિયાનું બધું પૈસો હોય અમારી પાસે હાથમાં પણ દિલની શાંતિ ના હોય તો રોબિન શર્મા કહે છે કે ઇનર વેલ્થમાં ઇન્ટરનલ પીસ. અને ચોથું, સ્ટ્રોંગ સ્પિરિચ્યુઅલ કનેક્શન. આ રોબિન શર્મા સ્ટાફની કહે છે કે તમારી પાસે બધું પૈસો હોય પણ ઇફ સ્પિરિચ્યુઅલી યુ આર પુઅર, ઇફ સ્પિરિચ્યુઅલી યુ આર બેંકરપ્ટ, તમારામાં સ્પિરિચ્યુઆલિટી ના હોય, સો યુ ડોન્ટ હેવ ઇનર વેલ્થ. ને કુરાનની આયત પણ છે, જે સૂરે મુનાફિકૂન જ્યારે શેખ હોય છે ત્યારે શુક્રવારના દિવસમાં સુબુહની નમાઝમાં પરે છે, એની આયતમાં શું છે, યા અયુહલ લધીન આમનુ લા તુલહિકુમ અમવાલુકુમ વલા ઔલાદુકુમ અન ઝિક્રિલ્લાહ મન યફઅલ ઝાલિકા ફઉલાઇક હુમુલ ખાસિરૂન. ઓ યુ હુ બિલીવ, ઓ યુ હેવ ફેઇથ, ડુ નોટ લેટ યોર પોઝેશન્સ એન્ડ યોર ચિલ્ડ્રન ડિસ્ટ્રેક્ટ યુ ફ્રોમ રિમેમ્બરન્સ ઓફ અલ્લાહ. તમારા ઔલાદ ને તમારા પૈસાની પાછળ તમે જાઓ, ખુદાનું ઝિક્ર ભૂલો નહીં. એન્ડ હુ એવર ડઝ દેટ, ઇટ ઇઝ દે હુ આર ધી લૂઝર્સ. જે લોકો પોતાના બચ્ચાની પાછળ અને દોલતની પછવારે અને માલની પછવારે ખુદાને ભૂલી જાય છે, બેશક એલાકા ખસારામાં છે. તો આ ઇનર વેલ્થની જે વાત થઈ છે, સ્પિરિચ્યુઆલિટી, પોઝિટિવ માઇન્ડસેટ, દિલની શાંતિ અને પોતાના માનમાં રહેવું, ઓનર, એને કહેવાય છે ઇનર વેલ્થ. તો આ પહેલું. બીજું એ કહે છે ફિઝિકલ વેલ્થ. ફિઝિકલ વેલ્થ એટલે શું, હેલ્થ ઇઝ વેલ્થ. એ કહે છે કે એવું પ્રોફેશન નહીં ગોતો, રિસ્કની પાછળ એટલું બધું નહીં જાઓ
કે તમારા આફિયત દિમાગ પર. ને ઘણી વખત એ જ થાય છે, પૈસાની પાછળ એટલું બધું અમે જાય પછી બ્લડ પ્રેશર, સ્ટ્રેસ, હાર્ટ પ્રોબ્લેમ આ બધા વધવામાં છે બીકોઝ ઓફ કેપિટલિઝમ. માણસો બાય બોરો સ્ટીલ, પૈસાની વાસ્તે બધું કરશું એટ ધી કોસ્ટ ઓફ હેલ્થ. એક્સરસાઇઝ કરવાનો ટાઈમ નહીં મળે, વી બીકમ વેજીટેબલ્સ. જ્યારે ઘરે આવે ત્યારે એટલું બધું સ્ટ્રેસ હોય કે ટીવીની સામે જ મન થાય બેસવાનું. સો વી બીકમ કાઉચ પોટેટોઝ, એની કહે છે. એક્સરસાઇઝ કરવાનો પણ ટાઈમ નહીં. તો એ કહે છે ધીસ ઇઝ ફિઝિકલ વેલ્થ. એ કહે શું ફાયદો કે આટલું બધું પૈસો હોય તમારી પાસે પણ યુ આર ધી રિચેસ્ટ પેશન્ટ ઇન ધી હોસ્પિટલ. હોસ્પિટલમાં રિચેસ્ટ પેશન્ટ, આખો દિવસ હોસ્પિટલના ચક્કર. તો એ કે આ પૈસાનો ફાયદો શું? સો ફિઝિકલ વેલ્થ નંબર ટુ. ત્રીજું ફેમિલી એન્ડ સોશિયલ વેલ્થ. પોતાનો રિશ્તો ઘરવાળી સાથે, પોતાની વાઇફ સાથે, પોતાના બચ્ચા સાથે. એ કે દુનિયામાં પૈસાની પછવારે કે માણસો આ બે ચીજ ગુમાવી લે છે. તે ડોન્ટ ગીવ પ્રાયોરિટી ટુ ધ સ્પાઉસીસ, તે ડોન્ટ ગીવ પ્રાયોરિટી ટુ ધ ચિલ્ડ્રન. દુનિયાભર વેસ્ટર્ન સોસાયટીમાં ખાસ આ બહુ મોટું પ્રોબ્લેમ છે. હમણાં મા બાપને ટાઈમ નથી લાગતા બચ્ચા વાસ્તે. કોમ્યુટિંગનો ટાઈમ એટલું બધું હોય, 2 થી 4 કલાક ખાલી કોમ્યુટિંગમાં પ્લસ 8 કલાક કામમાં, એટલે 12 કલાક એમ જ નીકળી ગયા. હું પર્સનલી ઓળખું છું એક જણને જે પોતાના બચ્ચાઓને ખાલી શનિવારને જોઈએ છે. આખું અઠવાડિયું જ્યારે સવારે નીકળે ત્યારે બચ્ચાઓ સૂતા હોય, જ્યારે રાતના પાછું આવે ત્યારે પણ બચ્ચા સૂતા હોય. શનિવારના જ્યારે એ કામે ના જતો હોય, બચ્ચાઓ પણ ઘરે હોય, એ પણ 1-2 કલાક વાસ્તે, પછી બચ્ચાઓનું મદ્રેસા હોય, તો એમાં એ પણ બચ્ચા સાથે થોડુંક જ ટાઈમ મળે ને પોતાની ઘરવાળીઓને પણ ભૂલી જાય પૈસો આગળ. તો આ કહે છે ફેમિલી વેલ્થ. ખાલી ફેમિલી નહીં પણ સોશિયલ વેલ્થ. સિલતુર રાહમ જામે કહેવામાં આવે છે, પોતાના રિશ્તેદારો સાથે, પોતાના પાડોશી સાથે, મસ્જિદમાં આવીને કોમ્યુનિટી મેમ્બર્સ સાથે, એ પણ એક જાતનું વેલ્થ છે. પૈસાની પાછળ તમે મસ્જિદમાં આવવાનું મૂકી દઈએ, ઇમામ મારવામાં આવીને મૂકી દઈએ, પોતાના રિશ્તેદારો, પોતાના પાડોશીને પણ ભૂલી જાય, એ કહે છે દેટ્સ નોટ વર્થ. દેટ ઇઝ ફેમિલી એન્ડ સોશિયલ વેલ્થ. ત્રીજું, ચોથું કેરિયર વેલ્થ કહે છે કે અમે જે કેરિયરમાં હોય, જે હુનર હોય અમારી પાસે, એ હુનરમાં બેસ્ટ થવું, બેસ્ટ સ્કિલ પર્સન. તો ખાલી આવક નહીં પણ જે કામ કરતા હોય એ કામ અમે સરખીદામ કરે. સો વોટ એવર ફિલ્ડ વી મે બી ઇન, એકાઉન્ટન્ટ હોય તો બેસ્ટ એકાઉન્ટન્ટ, ડૉક્ટર હોય તો બેસ્ટ ડૉક્ટર, કોઈ કુક કરતો હોય, પીશી હોય તો બહેતરીનમાં બહેતરીન રાંધે, હજામ હોય, કોઈ હેરડ્રેસર હોય, તો એના જેવું કોઈ નહીં ગામમાં. તો કેરિયરમાં એક્સેલ થાઉં, એને કહેવાય છે કેરિયર વેલ્થ. પછી પાંચમું ઇકોનોમિક વેલ્થ. આ બધું કરવા પછી જો હાથમાં રોકડા ના હોય તો ફાયદો નથી. તો ઇકોનોમિક વેલ્થ ઇઝ ઓલ્સો વન ઓફ ધેમ. હાથમાં રોકડા ખપે, ઇટ ગીવ્સ યુ બાઇંગ પાવર, ક્વોલિટી લાઈફ, ઘર લઈ શકો સરખું, ઘરનું ભાડું આપી શકો સરખું, યુ કેન અફોર્ડ ગુડ એજ્યુકેશન. આજે કોઈ એજ્યુકેશન મફતમાં નથી આપતો, રોકડાની જરૂર છે. હોલિડેઝની જરૂર હોય, પૈસા ના હોય તો ક્યાં જશો હોલિડેમાં. તો ફિફ્થ ઇઝ ઇકોનોમિક વેલ્થ. સિક્સ્થ ઇઝ એડવેન્ચર વેલ્થ. એડવેન્ચર વેલ્થ બહુ ઇન્ટરેસ્ટિંગ. એ કે ઇન્સાનનું ફિતરત એવું છે કે હંમેશા નવા ચેલેન્જીસ ગોતતો હોય લાઈફમાં. તો માણસ એક જ બાજુ, એક જ દુકાન, એક જ કોમોડિટીમાં ડીલ કરતો હોય આખીની જિંદગી, આફ્ટર અ વાઇલ જિંદગી મોનોટોનસ થઈ જાય. દરરોજ ડે ઇન ડે આઉટ સેમ ચીજ કરતો હોય. એ કહે છે એડવેન્ચર વેલ્થ. ઇન્સાનનું ફિતરત છે કે એને ચેલેન્જીસ ગમે. હી લાઇક્સ ન્યૂ થિંગ્સ, મીટિંગ ન્યૂ પીપલ, એક્વાયરિંગ ડિફરન્ટ થિંગ્સ. તો પોતા વાસ્તે ગોલ્સ રાખવાનું, જેનાથી માણસ, એને કહેવાય છે ગ્રોથ માઇન્ડસેટ. એક છે ફિક્સ માઇન્ડસેટ અને બીજું છે ગ્રોથ માઇન્ડસેટ. ફિક્સ માઇન્ડસેટ એટલે ડે ઇન ડે આઉટ ડુઈંગ ધ સેમ થિંગ, અમે ડરતા હોય કંઈ નવું કરવાનું. પણ ગ્રોથ માઇન્ડસેટ એટલે નવી નવી ચીજો ગોતે ને એ કારણે અમારું માઇન્ડ ખુલે, એની કહેવાય છે એડવેન્ચર વેલ્થ. અને છેલ્લું અને સાતમું, અને આ બહુ ફાઇન, કહે છે કે ઇમ્પેક્ટ વેલ્થ. ઇમ્પેક્ટ વેલ્થ એટલે શું? કે જે કામ કરતા હોય એ કામ એવી તમ કરવાનું કે દુનિયામાં ડિફરન્સ લઈ આવે. જે દુનિયા અમે અમારા બચ્ચાઓને આપે વિરસામાં, ઇટ શુડ બી અ ડિફરન્ટ વર્લ્ડ, અ બેટર વર્લ્ડ. રિસ્ક કમાવાનું બરાબર છે,
પણ એક એવા ફિલ્ડમાં કરવાનું જેનાથી દુનિયામાં ડિફરન્સ થાય. એજ્યુકેશન ફિલ્ડ છે, મેડિકલ ફિલ્ડ છે, ઝાડ ઉગાવું કાં તો વેલ ખોદવું, કાંઈ એવું અમે કરે જેનાથી ઇમ્પેક્ટ આવે દુનિયા ઉપર, દુનિયા બીકમ્સ અ બેટર પ્લેસ. હવે હું પોતાને કહું છું કે ખાલી આ ઇકોનોમિક વેલ્થની પાછળ મારા બાલ ઉતરી ગયા, દાઢી બાલ ધોરા થઈ ગયા. હવે આ રોબિન શર્મા સાત સાતની વાત કરે છે, એક નહીં પણ સાત જાતનો વેલ્થ. એક વેલ્થની પાછળ બુડો થઈ ગયો. સ્વહિલીમાં સેઈંગ છે, મુશિકા મિવિલી મોજે હું પોન્યોક. હવે આ સાતની પાછળ જાશું, બેશક સર્કસમાં જે ક્લાઉન હોય છે, જગલિંગ કરતો હોય છે, એક વેલ્થ નહીં પણ હવે સાત સાત સાથે પકડવાના છે. આસાન નથી બેશક, ખાલી હવે ફિઝિકલ ઇકોનોમિક વેલ્થ નથી જોવાનું પણ સાત સાત જગ્યાએ જોવાનું છે. તો આનું સિક્રેટ શું છે, અમે કેવી રીતે સાત ચીજને સાથે પકડે? રોબિન શર્મા કહે છે બધાને કોશિશ કરવાની જરૂર છે. બેશક પોતાની કોશિશ કરવાની જરૂર છે, પણ આ કેવી રીતે કરી શકે? ઇસ્લામ શું કહે છે? એ જે દુઆ છે, ઈશાની દુઆ, જેટલું હું પહેરો આનું સિક્રેટ જે છે એ રિમાઇન્ડર પાર્ટમાં છે. એમાં શું કહે છે મેં દુઆમાં, વકદ અલીમ તું અન્ન ઇલ્મ હું ઇન્દક. એ ખુદા, મને ખબર છે કે આનું ઇલ્મ જે છે, હવે આ સાત જાતના રિસ્ક ચાલુ કર્યા ત્યારે બે રિસ્ક હતા, હવે સાત જાતના રિસ્ક થઈ ગયા. હવે ઇન્સાન મજબૂર થઈ ગયું કે હવે આ સાત ચીજ કેવી રીતે કરીશ. તમે ખુદાને કહી છે વકદ અલીમ તું અન્ન ઇલ્મ હું ઇન્દક એન્ડ આઈ નો દેટ ઇટ્સ નોલેજ ઇઝ વિથ યુ વો અસબાબ હું બી અધિક. ખાલી એનું નોલેજ નહીં પણ એનું જે સોર્સ છે એ પણ તમારા હાથમાં છે. આ જે સાત ચીજોની વાત થઈ છે એનું સોર્સ જે છે એ ખુદા પાસે છે અને ખુદાને કહે છે. તો ખુદા ઉપર ભરોસો, પોતાની કોશિશ બેશક છે પણ પહેલું ચીજ ખુદા ઉપર ભરોસો. વો અંતર લદી તકસીમ હું બિલુત્ફિક. ખાલી સોર્સ તમારા હાથમાં નથી પણ તમે જ બાંટો છો તમારા ગ્રેસથી. વો તું સબ્બીબુહુ બે રહમતી કેન યુ મેક ઇટ પોસિબલ થ્રુ યોર મર્સી. સોર્સ તમારા હાથમાં છો, બાંટો છો તમે જ. તો પહેલું ચીજ ખુદા ઉપર ભરોસો. બીજું સોલ્યુશન શું છે, જે બારમે ઇમામની શીખાવેલી દુઆ છે, અલ્લાહુમ્મ અરઝુકના તૌફીકત, જે મેં કહેવામાં આવ્યું છે કે તમે દરરોજ પરો. આ દુઆ કેવી રીતે આમ ચાલુ થાય છે? અલ્લાહુમ્મ, પાછું ઈજ, જો સોર્સ હોય નોલેજ હોય તો ખુદા પાસે છે. અલ્લાહુમ્મ અરઝુકના, પાછો આ જ શબ્દ વપરાય છે, રિઝ્ક, જે ખુદાનું દેહનું નિયમત હોય એને રિસ્ક કહેવાય. અલ્લાહુમ્મ અરઝુકને, એ ખુદા તમે મને રિસ્ક આપો. શેનું રિસ્ક આપો? ચાર ચીજ. અલ્લાહુમ્મ અરઝુકને તૌફીકત, ઓ અલ્લાહ ગીવ મી ધી એબિલિટી ઓ ધી પ્રોવિઝન ઓફ બિંગ ઓબિડિયન્ટ ટુ યુ. ઘણી વખત તમે જ્યારે રિસ્ક કમાવે છે ત્યારે અમે ભૂલી જાય છે કે અમે ખુદાના બંદા છે. કરે છે તો ખુદા વાસ્તે કરે છે, અબે આબ્દ છે. અશહદુ અન્ના મુહમ્મદન અબ્દુહુ વ રસૂલુ. રસૂલ થવા પહેલાં વી એડ્રેસ હિમ એઝ અ સ્લેવ ઓફ ગોડ. તો અમે આ દુનિયામાં સ્લેવ છે. ઘણી વખત વેલ્થની પાછળ અમે ભૂલી જઈએ છીએ કે સ્લેવ માસ્ટર કોણ છે. અમે સમજીએ છીએ બધું કરે છે અમારા પોતા વાસ્તે. તો વી હેવ ટુ બી ઓબિડિયન્ટ ટુ ગોડ. અમે જાણવું જોઈએ કે કોની ઇતાઅત કરવાનું છે. તો આપેલું વબુઅદ અલ માસિયા, એ ખુદા અમે ગુનાહોથી દૂર રાખો. કીપ મી અવે ફ્રોમ સિન્સ. હવે આ કી સ્ટોન હેબિટ્સ, પહેલું ખુદા ઉપર ભરોસો, ખુદાની ઇતાયત કરવાનું, ગુનાહથી દૂર રહેવાનું, બોઅદ અલ માસિયા, વો સિદ્ક નિયા, નિયત સાફ હોવું જોઈએ. વિધાઉટ એન ઇન્ટેન્શન ખુદા ખાલી નિયત જોઈ છે, કોશિશ જેટલું કરશો પણ નિયત સાફ હોવું જોઈએ. વો ઇરફાન અલ હુરમા એન્ડ ગીવ અસ પ્રોવાઈડ અસ વિથ ધ નોલેજ ઓફ વોટ ઇઝ સિક્રેટ. અમારા પ્રાયોરિટીઝ રાઈટ હોવું જોઈએ. તો એક બાજુ સાત ચીજ છે, બેશક સાતનું ધ્યાન રાખવાનું છે, અમે કન્ફ્યુઝ થઈ જાય, પણ આ કી સ્ટોન હેબિટ્સ છે. જે કાંઈ કરતા હોય આ ચાર ચીજ કે પાંચ ચીજ આમ જો મગજમાં રાખશું તો સાત ચીજ ઓટોમેટિકલી અમે મળશે. પહેલું ખુદા ઉપર ભરોસો, ખાલી ખુદા ઉપર ભરોસો નહીં પણ ખુદા બી તાત. એક બીજું કે જે કરતા હોય ગુનાહથી દૂર રહે, તો હરામ રિસ્કથી દૂર રહે. બાય બોરો સ્ટીલનું જે છે પ્રિન્સિપલ, બાય બોરો બરાબર છે, જે સ્ટીલ જે છે એને સાઈડમાં રાખી દે. બો અદલ માસિયા, ગુનાથી દૂર રહે. વો સિદ્ક નિયા,
સવારના જ્યારે ઘરેથી નીકળે નિયત હોવું જોઈએ કે ખુદા હું રિસ્ક ગોતવા જાઉં છું, પણ મારું ઇન્ટેન્શન ક્લિયર છે, મને હલાલ રિસ્ક આપો જેથી હું મારા ફેમિલીને ખવડાવી શકું, તમે ખુશ રાખી શકું. નિયત હંમેશા સાફ હોવું જોઈએ. અને વી શુડ નો અવર પ્રાયોરિટીઝ, શું સેક્રેટ છે શું સેક્રેટ નથી. તો હવેથી જ્યારે આઈશાની દુઆ પરે તો અમે આ મગજમાં રાખીએ કે હવે ખાલી એક રિસ્ક નથી માંગતા, સાત જાતના રિસ્ક માંગે છે, પણ આ પાંચ ચીજ મગજમાં રાખવું છે. આ પાંચ ચીજ મગજમાં રાખશું ઓટોમેટિકલી રોબિન શર્મા જે વેલ્થ જાત જાતના વેલ્થની વાત કરે છે, ઇન્શાલ્લાહ ખુદા અમે અતા કરશે. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન, વસલામુન અલા અલ મુરસલીન, વલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન.